नमस्कार, आप जो रहा छो आफ्टरनून प्राइम टाइम खबरों और हूँ छु आप साथ हेतवी। बात करें महत्वना समाचारों ने लई तो अमदावाद में बिस्मार रस्ता रखड़ता ढोर और ट्राफिक तेमज पार्किंग की समस्या मामले हाईकोर्ट में सुनावणी हाथ धरवामां आवी, जेमां हाईकोर्ट लालघूम जोवा मळी छे। सुनावणी में हाईकोर्टे पोलिस और म्युनिसिपल कोर्पोरेशन की झाटकणी काढी छे। अमदावाद में रखड़ता ढोर, खराब रस्ता और ट्राफिक मामले हाईकोर्टे वारंवार टकोर करी छे, तेम छतां परिणाम रस्ता पर न दिखाता हाईकोर्ट लाल आंख करी छे। हाईकोर्टे कड़क शब्दों में जणाव्युं छे के स्थिति सुधारवा अमे एक सप्ताहनो समय आपीए छे, कर्मचारी पर हुमला अमे नहीं चलावी लईए, लोको नथी सुधरी रह्या तो ते तंत्रनी जवाबदारी छे, 7 नवेम्बर सुधी में कड़क कार्यवाही करवी पड़शे, बदलाव नहीं देखाय तो चलावी लेवामां नहीं आवे। हाईकोर्टे एम पण जणाव्युं छे कि कायदानी मर्यादा में रहीने जे लोको नियम तोड़े छे, पोलिस नी अमलवारी ने अटकावे छे, तेओनी सामे कड़क पगला लो, आना कारणे सुरक्षा जोखम में आवे छे। ठीक से काम नहीं कर पाएगा और दोनों के बीच में प्रॉपर सिनर्जी होना बहुत ही जरूरी है, और अगर ये सिनर्जी नहीं है, 7 दिन के अगर इसमें कोई स्टेप्स नहीं लिए गए तो कोर्ट ने बोला है कि जो जो भी रेलेवेंट जो जो भी अधिकारी है जिस जो ये मामले में कंसर्न है वो सभी के सामने कंटेम्प्ट ऑफ कोर्ट मतलब कि कोर्ट की अवहेलना या आलोचना उसके लिए चार्जेस फ्रेम किए जाएंगे, परंतु जो ये रैंक दिए जाते हैं पुलिस अधिकारी को वो पावर के साथ बड़ी बड़ी जिम्मेदारी का भी सूचन है और ये जिम्मेदारी बखूबी निभाई जाए, अदरवाइज कोर्ट जो है वो इसके लिए बहुत ही गंभीर है और जरूरत पड़ने पर कंटेम्प्ट ऑफ कोर्ट के चार्जेस भी फ्रेम करेगी। સુરતના ઉધનામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે, બાંધકામ સાઇટ ઉપર મારામારીનો વિડીયો વાયરલ થયો છે, કેટલાક કામદારોને માર મરાતો હોવાનો આક્ષેપ કરાયો છે, પગાર વધારાની માંગ કરતા હુમલાનો આક્ષેપ કરાયો છે, કોન્ટ્રાક્ટરે કામદારો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ। राजकोट महानगरपालिकाए गंदगी करता आसामीओ सामे लाल आंख करी छे। शहरना त्रिकोणबाग पासे आवेली होटल सील कराई छे। त्रिकोणबाग पासे आवेला मच्छुगणी चानी होटल ने सील कराई छे। રાજકોટમાં હવે ગંદકી ફેલાવનારની ખેર નથી। હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પણ જે દુકાનદાર છે ગંદકી ફેલાવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરના જે છે ત્રિકોણબાગ ખાતે આવેલા મચ્છોધણી હોટલ ખાતે ગંદકી ફેલાવનારે હોટલને સીલ કરવામાં આવી છે, તેને ચોક્કસ નોટિસ પણ ફટકારવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે નોટિસ ફટકારી અને જે છે ખુલાસો માંગવામાં આવ્યો છે કે ગંદકી ફેલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ અહીંયા જે છે સીલ પણ મારી દેવામાં આવ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, ગયા અઠવાડિયે જે છે 1000 કરતાં પણ વધુ કેસ જે છે નોંધાયા હતા, ત્યારે હવે જે છે ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો વધુ વકરાની, એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે રીતના રાજકોટ શહેરમાં જે ગંદકી ફેલાવનાર જે શખ્સો છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે। આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે અત્યારે ક્યાંક ગંદકી જોવા મળી રહી છે, આ ગંદકીને લઈને રાજકોટ મહાનગરપાલિકાની જે ટીમ છે એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, હોટલને સીલ મારી દેવામાં આવી છે, તો આ સાથે સાથે અન્ય દુકાનદાર કે અન્ય મિલકત ધારકો માટે પણ એક ચેતવણી રૂપ બાબત કહી શકાય, કેમ કે હવે જો કોઈ ગંદકી ફેલાવશે તો તેમની મિલકત છે એ પણ સીલ થઈ શકે છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પોરબંદરમાં બરડા ડુંગરમાં પોલીસની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે। રાજ્યમાં ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓને પકડવા પોલીસ સતત કામે લાગી રહી છે, અને ત્યારે પોરબંદરના બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પકડવા એસપી સહિતના અધિકારીઓ ડુંગરમાં કલાકો સુધી કામગીરી કરી રહ્યા હતા, જેમાં 6 દારૂની ભઠ્ઠીઓ મળી એક આરોપી પોલીસના હાથે ઝડપાયો છે। ભાવનગરના તલાવડીમાં ઘરની બહાર પાર્ક કરેલા 3 વાહનોમાં આગ લાગી હતી। મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિઓએ વાહનોમાં આગ ચંપી કરી હોવાનું વાહન માલિકોનો આક્ષેપ છે। અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં આગ ચંપી કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે। સમગ્ર મામલે પોલીસે જાણ કરતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે।
અરવલ્લીના ધનસુરામાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા આર્મી જવાન અને તેઓના પત્નીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં આર્મી જવાનના પત્નીનું મોત થયું છે. ધનસુરા પોલીસ સ્ટેશન નજીક જ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મહિલાના મૃતદેહને પીએમઆરએ ખસેડીને પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના ચાંદખેડામાંથી મળેલા યુવકના મૃતદેહને મામલે ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે એક ઘરઘાટી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘરઘાટી યુવકે તેના સજાતીય સંબંધોના કારણે યુવકની હત્યા કરી હતી. આરોપી મૂળ રાજસ્થાનનો છે. 15 દિવસ પહેલા ચાંદખેડામાં રહેતા જયેશ પરમાર સાથે મિત્રતા થઈ હતી. દાવો છે કે મૃતકે આરોપી સાથે સંબંધ બાંધવા બળજબરી કરી હતી અને જે બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ અને મામલો હત્યા સુધી પહોંચી ગયો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જો વિક્ટિમ જો હે વો હોમોસેક્સ્યુઅલ હે તો જો આરોપી હે ઉસસે વો લગભગ 10-15 દિન પહેલે હી મિલા થા और अब तक वो 4-5 बार मिल चुके थे. तो इसमें जो विक्टिम है उसने जो आरोपी है उसके ऊपर सेक्सुअल असोल्ट का अटेम्प्ट किया उस रात में जब वो मिले थे. तो इस वजह से गुस्सा होकर दोनों के बीच में हाथापाई हुई और हाथापाई में फिर उसने जो आरोपी है उसने विक्टिम का गला रेत करके मर्डर कर दिया. અને હવે વાત ધબકારાની ચિંતાની. હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં ભાવનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં હાર્ટ એટેક આવવાના કારણે 5 લોકોના મોત થયા છે. 65 વર્ષના આધેડને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે. તો 45 વર્ષના વ્યક્તિને રાત્રે ઘરે સૂતા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે. આ ઉપરાંત જિલ્લામાં 26 વર્ષના પરિણીતાને હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. 50 વર્ષીય વ્યક્તિ દરગાહમાં ઇબાદત કરી રહ્યા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું મોત થયું છે. તો 52 વર્ષીય વ્યક્તિ પોતાની દુકાને બેઠા હતા અને અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું પણ મોત થયું હતું. તો મોરબીમાં 36 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. માતાજીના માંડવામાં ડાકલા વગાડતા હાર્ટ એટેક આવ્યો હતો. વાંકાનેરના ગુંદાખડા ગામમાં મેસરિયામાં આ બનાવ બન્યો છે. ગોપાલ કરમસિંહ મેવાડ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. કચ્છના દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ અટકી જતા ખેડૂતો